પીપલોદ વિસ્તારમાં આવેલી શારદાદન સ્કૂલ દ્વારા ફી મંગાતી હોવાની વિરોધમાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે. વાલીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે શાળા દ્વારા થોડા દિવસ અગાઉ પુસ્તકો આપવામાં આવ્યા. આ પુસ્તકની સાથે સાથે દરેક વાલીઓને ફી ભરવા અંગે પણ કહેવામાં આવ્યું. 3-4 હપ્તામાં શાળાની ફી ભરી જવાનું પણ કહેવાયું છે. સુરત શહેરની શારદાદન શાળામાં ફી મુદ્દે વાલીઓએ હોબાળો મચાવી દીધો. ડોનેશન ભરી એડમિશન લીધું હોવા છતાં શાળા દ્વારા બેફામ ફી મંગાતા વાલીઓ રોષે ભરાયા. શાળાની બહાર હોબાળો મચાવ્યો. કોરોનાની મહામારી વચ્ચે અનેક વાલીઓ આર્થિક સંકળામણમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે જૂન મહિનાથી લઈ ઓગસ્ટ મહિના સુધીની ફીમાં રાહત આપવા માટે વાલીઓએ શાળાના આચાર્યને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. કોરોનાની મહામારીને કારણે શહેરના ધંધા રોજગાર વેપારને માઠી અસર પહોંચી છે. શાળાઓ દ્વારા ફી મંગાતા વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પીપલોદ વિસ્તારમાં આવેલી શારદાદન સ્કૂલ પર વિદ્યાર્થીઓ અને વાલીઓએ મોટી સંખ્યામાં ભેગા થઈને હોબાળો મચાવી દીધો. તમારે આટલી ફીસ પે કરવાની છે. અમે લોકોએ કીધું કે પણ એ લોકો એવું કહે છે કે તમારે હમણાંના પે કરી હોય તો આ જ ફીસ તમે ઓગસ્ટ મહિનામાં પે કરજો. અમારું કેવું એમ છે કે ઓગસ્ટ મહિનામાં ક્યારે પણ અમે લોકો ફૂલ યરની ફૂલ ફીસ પે કરવા માટે રેડી નથી, કારણ કે આ વર્ષ અમારી એવી સિચ્યુએશન નથી તમે ફૂલ ફીસ પે કરશો. સ્પેશિયલી અમે લોકો એમ કહીએ છીએ કે એક્સ્ટ્રા એક્ટિવિટીઝ ફીસ આ વર્ષથી તમે ના લો અને જ્યારથી અમારા બચ્ચા સ્કૂલથી આવશે સ્કૂલમાં આવશે ત્યારથી જ ફીસ લો. ટ્યુશન ફીસ પણ અમે લોકો ઓનલાઈન પે કરવા માટે રેડી નથી. એટલા માટે અમે લોકો પ્રિન્સિપલ સાથે વાત કરીએ છીએ. સુપરવાઇઝર આવીને અમે લોકો વાત કરવા ગયા પણ પ્રિન્સિપલ સાથે બહાર આવ્યા. 2 કલાકથી અમે લોકો વેટ કરી રહ્યા છીએ પ્રિન્સિપલ સાથે પણ